गुड मॉर्निंग। सप्तर्षि संकुल में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण पांच विषय आसपास प्रकरण नंबर त्रण स्वाद थी पाचन सुधी एटले कि आपणे जे पण कंई खोराक खाईए छीए तेनु पाचन कई रीते थाय छे अने विविध पदार्थों जे आपणे खाईए छीए विविध वानगीओ जे आपणे खाईए छीए तेनाथी कया कया स्वाद आपणने मळे छे अने आपणा शरीरनी अंदर जे आ खोराक छे एनुं पाचन कई रीते थाय छे तेनी विषे आपणे आ पाठमां चर्चा करवानी छे। तो चालो जोईए। जुदा जुदा स्वाद। हेन्सी दौड़ती रसोड़ा में गई अने तेनी माता ने पकड़ी ने कहवा लगी, माँ हूँ आ कड़वा करेला नहीं खाव। एटले अहीं जुओ, कड़वा करेला एक शाकभाजी छे जे स्वाद में केवी छे, कड़वी छे। मने गोल अने रोटली आपो। ते गोल छे ई स्वाद में केवो होय छे, गेड़ो होय छे। माए हसीने कह्युं, ते सवारे रोटली अने खांड खाता हता। सरोजी हेन्सीने खीजवी, तू एक ज प्रकारना स्वादथी कंटाळी जती नथी? प्रश्न करे छे कि तू रोजे एक ने एक वस्तु खाय छे तो कंटाळी जती नथी? तो हेन्सीए तरत ज कह्युं, तू आंबली चाटीने कंटाळी जाय छे? एटले के ते सामो सवाल करे छे कि तू रोजे आंबली खाय छे त्यारे तू कंटाळी नथी जती? हूँ शरत लगाऊ छूं के आंबलीनुं नाम सांभळीने तरत ज तारा मोंमां पाणी आवी गयुं ने? पाकू, मने खाली आंबली खूब ज पसंद छे, परंतु हूँ मीठी अने खारी वस्तुओ पण खाऊ छूं, हूँ कारेला पण खाऊ छूं। सरोजे कह्युं अने तेनी माताए सामे जोयुं, ते बन्ने खड़खड़ा हस्या। सरोजे हेन्सीने कह्युं, चाल आपणे एक रमत रमीए। तू तारी आँखो बंद करी दे अने तारो मो खोल। हूँ तारा मोंमां खावानी वस्तु मूकीश अने तारे ए वस्तु कई छे ते मने कहेवानुं। तो सरोजे लींबूना रसना थोड़ा टीपा चमचीमां लीधा। सरोजे लींबूना थोड़ा रसना टीपा छे ई चमचीमां लीधा अने हेन्सीना मोंमां मूक्या। हेन्सीए तरत जवाब आप्यो, शुं छे आ? तो के खाटू लींबु छे। जुओ अहीं आकૃતિમાં તમે જોઈ શકો છો। સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા, થોડો ગોળ લીધો। તેની માતાએ સૂચન કર્યું કે તે ભૂખો કરી લે, નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે। સરોજે ગોળનો ભૂખો કરી નાખ્યો, પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું। તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી। હેન્સીએ તળેલી માછલી પર ચાખ્યા વગર ઓળખી લીધી। હેન્સી છે એણે તળેલી માછલી પણ ચાખ્યા વગરની ઓળખી લીધી। સરોજે કહ્યું, હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે। હેન્સી વ્યાકુળ હતી, તે થોડું કડવું, સહેજ ખારું અને થોડું ખાટું છે। એક વસ્તુ અહીં આપેલી છે કે તે થોડું કડવું પણ છે, થોડું ખારું પણ છે અને થોડું ખાટું પણ છે। મને એક ચમચી વધારે આપો। સરોજે બીજી એક ચમચી કરેલા લીધા। હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે ખા। હેન્સી હસી, હા હજી વધારે આપો। ચર્ચા કરો અને લખો કે આંબલીનું નામ સાંભળતા સરોજના મોંમાં પાણી આવી ગયું। કઈ વાનગીઓનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને ભાવતી કોઈ પણ પાંચ વસ્તુની યાદી બનાવો અને તેના સ્વાદ કેવા કેવા છે તે તમે લખો। એટલે કોઈ પણ તમને જે મનગમતી ભાવતી જે વસ્તુ હોય છે તેના નામ લખવાના છે અને તેના સ્વાદ, એટલે કે ખાટો છે, કડવો છે, મીઠો છે, ખારો છે, તુરો છે, તેવા સ્વાદ તમારે લખવાના છે। પછીનો પ્રશ્ન એવો છે કે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે છે કે જુદો જુદો, ને કેમ? તો કે આપણને એક જ પ્રકારનો સ્વાદ ગમતો હોય નહીં, આપણને જુદો જુદો સ્વાદ ગમતો હોય, કારણ કે જુદા જુદા પ્રકારના સ્વાદવાળો ખોરાક ખાવાથી
प्रत्येनी रुचि जलवाई रहे एटले के तमे आपने मजा आवे मतलब एम। एनी पछी सरोजे लींबूना रसना थोड़ा टीपा हेन्सीना मुँहमां मूक्या, शुं तमने लागे छे के फक्त थोड़ा टीपाथी आपणने स्वाद पारखी शकीए छीए? तो के हा, जे लींबूना टीपा छे એ આપણે મોમાં મૂકવાથી આપણે ખબર પડી જાય કે આ લીંબુના ટીપા જ છે, કારણ કે તે સ્વાદે વધારે ખાટું હોય છે। તેની પછી જો કોઈ તમારી જીભ પર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો? કોઈ આપણી જીભ ઉપર વરિયાળીના થોડા ટીપા મૂકી દે તો શું આપણે કહી શકીએ કે તે વરિયાળી જ છે, અને કેવી રીતે? તો કે ના, મારી જીભ પર વરિયાળીના થોડા ટીપા કે દાણા મૂકો તો હું આંખો બંધ કરીને તે વરિયાળી છે તેમ કહી શકતા નથી, કારણ કે વરિયાળી જીભ પર મૂકવાથી ઓગળતી નથી। કારણ કે વરિયાળી છે એ જીભ પર મૂકીએ તો ઓગળતી નથી, તેથી તેને ચાવવામાં આવે છે। તો લાળ રસ ફળતા જીભ છે એમાં લાળ હોય છે, તો એની અંદર લાળ રસ હોય છે, તો લાળ રસ ફળતા તેનો સ્વાદ છે એ અનુભવી શકાય છે। હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી? શું તમે કેટલીક વસ્તુઓને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો? અને આ વસ્તુઓ કઈ છે ઓળખી શકો તમે? તો આ વસ્તુ છે કઈ? તો કે હેન્સીએ તળેલી માછલી તેની સુગંધથી ઓળખેલી છે। હું પણ કેટલીક વસ્તુ જોયા વગર અને તેનો સ્વાદથી ચાખ્યા વગર ઓળખી શકું છું, જેવી કે પાકી કેરી છે એની સ્મેલ આપણે આવે। એની પછી ભજીયા, લસણની ચટણી, ડુંગળીનું કચુંબર, વરિયાળી, રસોડામાં તૈયાર થતો શીરો અને કેટલાક શાક છે, એ વસ્તુ બનતી હોય ત્યારે આપણે તેના સુગંધથી આપણને ખ્યાલ આવે છે। એની પછી શું તમને કોઈએ દવા લેતા પહેલાં તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું? જ્યારે પણ તમે કોઈ દવા લેતા હોઈએ ત્યારે તમારા હાથથી નાક બંધ કરવા કોઈએ કીધેલું છે? તો કે આ કીધેલું હોય, જ્યારે આપણે નાના હોય અને આપણે દવા ના પીતા હોય તો ત્યારે આપણે નાક બંધ કરવાનું કીધું હોય છે, તો તેઓ તમને આવું કરવાનું કેમ કહે છે? શા માટે તમને આવું કહેવામાં આવે છે? તો કે જોઈએ એનો જવાબ, કે બીમાર હોવાથી ગયા મહિને દવાખાનેથી આપણે દવા લઈ આવ્યા હોય તો જ્યારે મમ્મી અથવા પપ્પા દવા પીવડાવતા હોય ત્યારે નાક બંધ આપણે કરાવેલું હોય। તો કે મેં મારા હાથથી નાક બંધ કર્યું એટલે મારા મમ્મીએ મારા મોમાં દવા આપી દીધી અને સહેલાઈથી તે પેટમાં ઉતરી ગઈ। ઘણીવાર દવાની સુગંધથી આપણને દવા ભાવતી નથી, તમને ખબર છે કે દવાની વાસ આવે તો આપણે શું થાય, સુગંધ હોય તો દવા આપણે ભાવે નહીં, એટલે આપણું નાક છે બંધ કરવામાં આવતું હોય છે અને ઉલટી થવાનો ભય રહે છે કે જ્યારે આપણે દવાની વાસ આવે ત્યારે શું થાય, મોમાંથી અચાનક ઉલટી આવવા લાગે એટલે આપણું નાક છે બંધ કરવામાં આવે છે। જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ છે તમે ભેગી કરો, એકઠી કરો। હેન્સી અને સરોજે કર્યો એમ તમારા મિત્ર સાથે રમત રમો। તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો તેનો સ્વાદ કેવો હતો અને ખાવાની વસ્તુ કઈ છે। તો તમે તમારા આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો, તમારા મિત્રના ઘરે જઈ પણ કરી શકો, કોઈ પણ તમે વાનગી લઈ શકો છો। પહેલા પ્રશ્નનો જવાબ એવો આવશે કે ખાવાની વસ્તુનો સ્વાદ કેવો હતો, ગળો હતો, મીઠો હતો, ખારો હતો, તમે કોઈ પણ લખી શકો છો। અને ખાવાની વસ્તુ કઈ હતી, તો કે જેવો જેનો સ્વાદ એવી ખાવાની વસ્તુ। એની પછી તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે, આગળ, પાછળ, ડાબી બાજુ કે જમણી બાજુ? તો આપણને સ્વાદ કઈ જગ્યા પર લાગે વધારે? આપણે જે વસ્તુ ખાધી તો સૌપ્રથમ આપણે જે ગળો સ્વાદ છે તે આપણને આગળના ભાગ ઉપર, આપણને ગળ્યો સ્વાદ છે તે આપણને જીભના આગળના ભાગમાં આપણે જોવા મળે છે।
एक ज समय थोड़ी खावानी वस्तु मुँह में बीजा भाग पर मूको, जेम के जीभ नीचे, होठ पर, मुँह में ताळवे, तमने त्यां कोई स्वाद जणाय छे? जो अहीं एक चित्र आपेलू छे कि भाई जीभ बार काढेली छे अने जीभना स्वाद परखता भागो आपणे दर्शावाना छे। तो जे जीभनो साव छेल्लो भाग छे त्यां गळ्यो स्वाद आवशे। एनी पछी ऊपर जाइए, धीमे धीमे ऊपर जाइए तो जमणी बाजु जे तीरनी निशानी छे त्यां थोड़ो खारो स्वाद आवशे। एनी ऊपर थोड़ा जाइए तो साव छेल्ले जे आपणे ताळवू आवे त्यां साव छेल्ले तमने कड़वो स्वाद आवशे। एनी सामेनी बाजु तमने खाटो स्वाद आवशे। एम अलग अलग स्वाद छे आपणे जीभमां आवे छे। तो जीभना आगळना भागमां गळ्यो स्वाद, वच्चेना भागनी बन्ने बाजुए खारो अने खाटो स्वाद आपने आवे छे, तथा जीभना पाछळना भागे आपणने कड़वो स्वाद आवे छे। आ फरीथी कहूँ छूँ, सांभळजो, कि जीभना आगळना भागमां गळ्यो स्वाद, वच्चेना भागनी जे बन्ने बाजु छे तेमां एक बाजु खारो अने बीजी बाजु खाटो स्वाद आपणे लागे छे, अने जीभना पाछळना भागमां आपणने कड़वो स्वाद अनुभवाय छे। एक छेल्लो आपणो प्रश्न हतो कि एक ज समय थोड़ी खावानी वस्तु मोमा बीजा भाग पर मूको, जेम के जीभ नीचे, होठ पर, मोमा ताळवे, तो आपने त्यां कोईपण प्रकारनो स्वाद आवतो नथी। गळ्यो स्वाद आगळना भागमां ज आवे छे, गळ्यो स्वाद पाछळना भागमां आवतो नथी। एवी रीते खाटो अने खारो स्वाद छे मध्य भागमां ज आवे छे, अने एवी रीते कड़वो स्वाद छे छेल्ला भागमां ज आवे छे। एना पछी जोईए કે તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો જેથી તે સુકાઈ જાય। ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો। તમને કોઈ સ્વાદ આવે છે? આવે છે તો આવું કેમ થયું જોઈએ। શું કર્યું આપણે કે તમારી જીભનો જે આગળનો ભાગ હતો એ ચોખ્ખા કપડાથી આપણે સાફ કરી દીધો, તો ત્યાં કોઈપણ સ્વાદ આવશે નહીં। શું કામે? તો કે આમ કરવાથી કોઈ સ્વાદ આવતો નથી, કારણ કે જીભના આગળના ભાગને કપડાથી સાફ કરવાથી તેના પર લાળ નથી। આજે આપણે કોઈપણ રસ આપણે જોવા મળે છે તે લાળની મદદથી જોવા મળે છે। જ્યારે લાળ રસ ભોજન કે અન્ય ખાવાની વસ્તુમાં ભળે છે ત્યારે જ સ્વાદનો અનુભવ આપણે થાય છે। આપણે કોરા કપડાથી જીભ છે સાફ કરી નાખીએ તો આપણે કોઈપણ પ્રકારનો સ્વાદ આવતો નથી। એની પછી અરીસાને સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ, તેની સપાટી કેવી દેખાય છે? તમને સપાટી પર નાના નાના ટેકરા દેખાય છે? પ્રશ્ન એવો છે કે અરીસાની સામે તમારે ઊભું રહેવાનું છે અને તમારી જીભ છે ને નજીકથી તમારે જોવાની છે, તેની સપાટી છે એ કેવી દેખાય છે? તો કે તેની સપાટી થોડું ટેકરાવાળી આપણને દેખાશે। એના પછી છે ચર્ચા કરો અને લખો। જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી થશે। જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો શું થાય? થોડીક મુશ્કેલી પડે, કારણ કે આમળા કેવા હોય છે? તુરા હોય છે, જ્યારે કાકડી પણ ક્યારેક તુરી હોય છે। નીચેની વસ્તુનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો? સૌપ્રથમ ટામેટા, ડુંગળી, વરિયાળી અને લસણ, તો આપણે એનો સ્વાદ સમજાવવાનો છે કે ટામેટા કેવો હોય છે સ્વાદમાં, તો કે ખાટા મીઠા અને રસદાર હોય છે। એની પછી આવે છે ડુંગળી, ડુંગળી સ્વાદમાં કેવી હોય છે? તીખી હોય છે, તીખી અથવા સામાન્ય રીતે મીઠી હોય છે। એની પછી છે વરિયાળી,
વરિયાળી સ્વાદમાં કેવું હોય છે? મીઠી અને થોડીક તુરી પણ હોય છે. એની પછી આવે છે લસણ. તો લસણ સ્વાદમાં તીખું અને થોડુંક તુરું પણ હોય છે. તો આ વાત થઈ ટમેટા, ડુંગળી, વરિયાળી અને લસણની. તમે જાણતા હોય એવા શબ્દ, વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો. તમારે તમારી રીતે કોઈપણ એવા શબ્દ અથવા કોઈપણ શાકભાજી અથવા ફળ તમારે લઈને તમારા મિત્રને પૂછવાનું છે. જ્યારે હેન્સી અમુક વસ્તુઓ ચાખી તો તેણે સી 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 કહ્યું, તમારા મતે તેણે શું ખાઈ લીધું છે? વિચારો કે જ્યારે હેન્સીએ અમુક વસ્તુઓ ચાખી તો તેણે સી 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 એવું કહ્યું, તમારા મતે એણે શું ખાધું હશે? મારા મતે તો એવું લાગે છે કે તેણે મરચું ખાઈ લીધું હશે અથવા કોઈ પણ તીખા સ્વાદવાળી વસ્તુ તેણે ખાધી હશે. તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા? એવો પ્રશ્ન પૂછો કે આપણે જીભ છે વધુ તીખા, કડવા, ખારા કે ખાટા સ્વાદની વસ્તુઓનો અનુભવ કરે છે ત્યારે આપણે સી 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 એવું કરતા હોઈએ છીએ. પણ આપણે ગળ્યા કે અન્ય પ્રમાણસર સ્વાદનું ભોજન કરીએ છીએ ત્યારે તેને સમજાવવા આપણે અવાજ કરતા નથી. જ્યારે આપણે કોઈપણ તીખું ને કડવું ને એ વસ્તુ ખાઈ લઈએ તો ત્યારે આપણે એવો અવાજ કરીએ છીએ. પણ જ્યારે આપણે ભાવતું ભોજન હોય ત્યારે આપણે એવો કંઈ અવાજ કરતા નથી. તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું ખાધું હશે તે ધારવા કહો. આપણો હાવભાવ, આપણે કોઈ પણ વસ્તુ સારી ખાઈ લીધી, દાખલા તરીકે તમે ગુલાબજાંબુ ખાઈ લીધા, તો તમે મોઢું તમારું કેવું કરો? મસ્ત કરો ને આમ દાંત કાઢીને. તો એવી જ રીતે ક્યારેક તમે તીખું મરચું ખાઈ લીધું હોય તો આપણે સિસકારા બોલાવીએ. તો એવી જ રીતે ઘણા બધા એ વાનગીઓ છે અથવા કોઈ પણ વસ્તુ છે એ તમે ચાખી હોય અથવા ખાધી હોય તો તમારા હાવભાવ પરથી તમારા મિત્રને ખબર પડી જાય કે આ વસ્તુ આ ભાઈએ ખાધેલી છે. એની પછી ચાવો અને સારી રીતે ચાવો, આમાં શું તફાવત છે? ચાવો અને સારી રીતે ચાવો, આમાં શું તફાવત છે? બંને વચ્ચેનો તફાવત શું છે, ડિફરન્સ શું છે? તો કે વર્ગમાં, સમૂહમાં પ્રયત્ન કરો. દરેક જણ એટલે કે બધા જ વિદ્યાર્થી મિત્રો બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લ્યો, તે તમારા મોંમાં મૂકો, 3-4 વખત ચાવો અને ગળી જાઓ. પછી જુઓ કે તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે? ના, 3-4 વખત આપણે ચાવીને ગળી જવાથી સ્વાદ બદલાતો નથી. હવે બીજો ટુકડો લો અથવા ચોખા લો અને તેને 30-32 વખત ચાવો તો શું થશે? તો કે હા, ઘણી બધી વખત ચાવ્યા પછી ભોજનમાં મોંનો લાળ રસ પડે છે અને તેથી તે રોટલી હોય, ચોખા હોય અથવા કોઈ પણ વસ્તુ હોય તે આપણને કેવી લાગે છે? મીઠી લાગે છે. ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે? તો કે હા, આપણને સ્વાદમાં ફરક જણાય છે, તે આપણને વધારે ગળ્યો લાગે છે. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ ભાગમાં જે પણ કાંઈ હોમવર્ક આપવામાં આવે તે તમારે પાકી નોટબુકમાં લખવાનું થશે.